पशुपालकों ने सरकारी आपी छे दिवाळी भेट, मोलासिस पर नो जीएसटी 28% थी घटाड़ी ने 5% करार। दिवाळी अगाउ सरकारे पशुपालकों ने मोटी भेट आपी छे। पशुपालकों ने पण केंद्र सरकारे जीएसटी घटाड़ी ने भेट आपी। पशुओं ने अपाता दाण में वपराता मोलासिस पर 28% जेटला जीएसटी ने घटाड़ी ने 5% करवामां आव्यो, जेथी पशुपालकों में खुशी की लहर व्यापी गई। केंद्र सरकारे पशुपालकों माटे दिवाळी नी भेट समान राहत आपी। पशुपालकों गाय भैंसना आहार माटेना पशु समतोल दाण में वपराता मोलासिस पर जीएसटी 28% थी घटाड़ी 5% करायो, जेने सुमूल डेरीए वधाव्यो। पशुपालकों ने आ निर्णय थी खूब राहत थशे। ગુજરાતના સહકારી સંઘો વાર્ષિક 29 લાખ ટન પશુ આહારનું ઉત્પાદન કરે છે। મોલાસિસનો 3 લાખ ટનનો વપરાશ થાય છે। ભારત સરકારે મોલાસિસ પરથી જીએસટી ઘટાડતા દૂધ સંઘોને પ્રતિ ટને 400 રૂપિયાનો ફાયદો થશે। પશુપાલકોને વર્ષે 100 કરોડની રાહત થવાની છે, જેથી પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। કોડીનાર યાર્ડ મગફળીથી ઉભરાયું, આવક બંધ કરવાની પડી ફરજ। गीर सोमनाथ ना कोडीनार मार्केट यार्ड में मगफळी की आवक में वधारो थयो छे। मगफळी की हराजी शुरू थता 10,000 गुणी मगफळी की आवक थई रही छे। मगफळी की बम्पर आवक ना कारणे कोडीनार यार्ड में पग मुकवानी जग्या नथी। ज्यां जुओ त्यां मगफळी ज मगफळी देखाई रही छे। मगफळी उतारवानी जग्या पण बची नथी। टेकाना भाव करता वधु भाव मळता होवाने लईने पण मगफळी की मोटा प्रमाण में आवक थई रही छे। મગફળીના સારા ભાવ મળતા ખેડૂતો હરાજી માટે અહીંયા દૂર દૂરથી આવી રહ્યા છે। હાલ અહીં મણના 1200 થી લઈને 1300 રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યા છે। આ ઉપરાંત આ વર્ષે અહીંયા મગફળીનું ઉત્પાદન સારું થયું હોવાથી યાર્ડમાં મગફળી વેચવા ખેડૂતો પહોંચી રહ્યા છે, જેથી આગામી 2 દિવસ મગફળી ન લાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે। યાર્ડના સત્તાધીશોએ પત્ર જાહેર કરી 3 તારીખ સુધી મગફળી ન લાવવાની ખેડૂતોને સૂચના આપી। ગીર સોમનાથ જિલ્લામાં મગફળીના વાવેતરની વાત કરીએ તો જિલ્લામાં 80,700 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે અને 1,92,454 મેટ્રિક ટનથી વધુ મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ છે। ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણને લઈને વિરોધ થયો। કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજી વિરોધ કરાયો। ખાનગીકરણના વિરોધમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા। ધારાસભ્ય અનંત પટેલનું કહેવું છે કે ખાનગીકરણ થતાં આદિવાસી સમાજના લોકોને ભારણ વધશે, અહીંના ગરીબ આદિવાસીઓ ખાનગી હોસ્પિટલના ખર્ચા કરી શકે તેવી પરિસ્થિતિ નથી, તેઓ માત્ર સરકારી હોસ્પિટલની સેવાનો લાભ લેતા હોય છે। વિરોધમાં પૂર્વ સાંસદ કિશન પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો પણ જોડાયા। વાંકાનેરમાં ડોક્ટરને લૂંટવા અને અપહરણ માટે આવેલી ગેંગ ઝડપાઈ। મોરબીના વાંકાનેરમાં ડોક્ટરને લૂંટવા અને અપહરણ માટે આવેલી ગેંગ ઝડપાઈ છે। પોલીસે 7 આરોપીઓની અટકાયત કરી છે। આરોપીઓ હથિયારો સાથે લૂંટ અને અપહરણ કરવાના ઈરાદે આવ્યા હતા। આરોપીઓ 1 પિસ્તોલ, 6 જીવતા કારતૂસ, 4 છરી, 2 લાકડા અને ધોકા સહિતના હથિયારો સાથે આવ્યા। પોલીસે હથિયારો ઉપરાંત 2 કાર, 8 મોબાઈલ સહિત 25,52,400નો મુદ્દા માલ જપ્ત કર્યો। પોલીસે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મેળવી કાર્યવાહી હાથ ધરી। આ ગેંગમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રનો પણ આરોપી છે। વાંકાનેરમાં આયુર્વેદિક દવાઓનો વેપાર કરવા આવેલા ડોક્ટરને લૂંટી લેવાનો અને અપહરણ કરવાનો હતો પ્લાન। રાજકોટમાં હીરાના એક વેપારી સાથે દિવાળીએ જ હોળી સર્જાઈ, લૂંટારૂઓ લૂંટી ગયા હીરા। રાજકોટમાં દિવાળી પહેલા હીરાના વેપારીને લાગ્યો ઝટકો। તસ્કરોએ તરખાટ મચાવતા હીરાના વેપારીની દિવાળી બગડી ગઈ છે। રાજકોટમાં તસ્કરોનો આતંક આસમાને પહોંચ્યો છે। તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે એક બાદ એક કારખાનામાં ધાડ પાડી રહ્યા છે। ત્યારે રાજકોટના મવડી વિસ્તારના આવેલા હીરાના કારખાનામાં તસ્કરોએ હાથ સાફ કર્યો। સીવી ઇમ્પેક્ટ નામના યુનિટમાં ત્રાટકી 8 લાખ રૂપિયા રોકડા અને 12,000 નંગ હીરાની ચોરી કરી તેઓ ફરાર થયા છે। બીજી તરફ આ ઘટનાની જાણ થતા ક્રાઇમ બ્રાન્ચ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ દોડી આવ્યો। હાલ આ સમગ્ર ઘટનાને લઈને ક્રાઇમ બ્રાન્ચ સહિતના કાફલાએ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે સબ સલામતના દાવાઓ પણ પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે। ભાવનગરના અલંગ ઉદ્યોગ પર ઉભું થયું છે સંકટ, અલંગ ઉદ્યોગ પડી ભાંગશે।
શિપ રિસાયક્લિંગ માટે પ્રખ્યાત અલંગ સામે વધુ એક પ્રતિસ્પર્ધી આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં નાઇજેરિયા પણ મેદાને ઉતર્યું છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, તુર્કી બાદ હવે શિપ રિસાયક્લિંગ ઉદ્યોગની હરીફાઈમાં નાઇજેરિયા પણ સામેલ થશે. નાઇજેરિયામાં આ મહત્વાકાંક્ષી પ્રયાસમાં 300 મિલિયન યુએસડીથી વધુનું નોંધપાત્ર રોકાણ કરવામાં આવ્યું છે, જેમાં ડ્રાયડોક્સનું બાંધકામ, એક અદ્યતન રિસાયક્લિંગ સેન્ટર અને કર્મચારીઓ માટે આવાસ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે. જોકે અલંગમાં ચાલતા શિપ રિસાયક્લિંગ ઉદ્યોગને તેની કેટલી અસર થશે તે અંગે સવાલો અકબંધ છે. બીજી તરફ અલંગમાં ચાલી રહેલા આ ઉદ્યોગને વધુ આગળ લાવવા સરકાર તરફથી પણ પ્રયત્નો હાથ ધરાયા છે. દિવાળી વેકેશન પર ફરવા જવાનો પ્લાન હોય તો ખિસ્સા ખાલી કરવા રહેજો તૈયાર, વેકેશનની મજા મોંઘી પડશે. દિવાળી વેકેશનમાં ફરવા જવાનો પ્લાન કરતા હોય તો ખિસ્સો ખાલી કરવા તૈયાર રહેજો. વેકેશનમાં મજા ખિસ્સા માટે બની જશે સજા. વેકેશનના જલસા મોંઘા પડશે, કેમ કે દિવાળી વેકેશનને લઈને બહાર ફરવા જવા માટે આ વખતે રસ વધારે છે, જેને લઈને અત્યારથી ટ્રેન, બસ અને ફ્લાઇટના બુકિંગ હાઉસફુલ થઈ ગયા છે. પ્રવાસન સ્થળોની હોટલો પણ હાઉસફુલ થવા લાગી છે. આ વખતે ગુજરાતીઓને વિદેશમાં વેકેશન કરવાનો ચસ્કો લાગ્યો હોવાથી 3 વર્ષ બાદ પ્રવાસન ક્ષેત્રમાં ટૂર ઓપરેટરોને તેજી જોવા મળી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ટૂર પેકેજમાં 10-12% વધારો થયો. આ દિવાળી વેકેશનમાં મોટી સંખ્યામાં લોકોએ 70,000 થી 1,00,000 સુધીના ઇન્ટરનેશનલ ટૂર પેકેજ બુક કરાવ્યા છે. દુબઈ, અબુધાબી, વિયેતનામ, મલેશિયા અને થાઇલેન્ડ તરફનો રસ વધ્યો છે. ભારતીયો માટે વિઝા ફી કરતા થાઇલેન્ડ ફરવા જવાનો ક્રેઝ પણ વધશે. ઉપરાંત ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન સહિતના ડોમેસ્ટિક સ્થળે જવાનો પણ રસ છે. આ વખતે કચ્છનું વિશ્વવિખ્યાત રણોત્સવ પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરને 175 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નીકળેલો સતામૃત મહોત્સવનો રથ વાપી પહોંચ્યો. બોટાદના સાળંગપુર હનુમાન મંદિરને 175 વર્ષ પૂર્ણ થશે. સાળંગપુર હનુમાનજીના મંદિરે સતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સતામૃત મહોત્સવની ઉજવણીનું આમંત્રણ આપવા દાદા ભક્તોને ઘર આંગણે દર્શન આપી રહ્યા છે. સતામૃત મહોત્સવ અંતર્ગત નીકળેલો રથ વાપી પહોંચ્યો હતો. તમામ સ્થળોએ દાદાના રથનું ભવ્ય સ્વાગત કરીને લાખો લોકો હનુમાન દાદાના દર્શન કરી રહ્યા છે. વાપીમાં દાદાના આગમનને લઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. લાખો ભક્તો દાદાના દર્શન કરવા સાળંગપુર સુધી જાય છે, પરંતુ આ વખતે દાદા પોતે ભક્તોને ઘર આંગણે જ દર્શન કરવાની તક મળતા લોકો પણ ઉમટી પડ્યા. જિલ્લાના વલસાડ, ધરમપુર, નાના પૌંઢા, પારડી અને વાપીમાં ફર્યો હતો. જ્યાંથી રથ નીકળે છે ત્યારે ત્યાં દાદાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. ઠેર ઠેર રંગોળી પણ કરવામાં આવી. ભક્તો દાદાના ઘર આંગણે જ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તો વાપીની શાળાના બાળકોએ પણ દાદાની વાજતે ગાજતે આવકાર્યા હતા અને ઉત્સાહપૂર્વક દાદાને વધાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બેંક ફ્રોડ અને ભ્રષ્ટાચાર રોકવા નર્મદામાં અનોખી પહેલ. બેંક ફ્રોડ અને ભ્રષ્ટાચાર રોકવા અનોખી પહેલ. બેંક ઓફ ઇન્ડિયા અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે વિજિલન્સ અવેરનેસ સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે. આ અંતર્ગત નર્મદાના વાવણીમાં કાર્યક્રમ યોજાયો હતો. અંતરિયાળ વિસ્તારોમાં વધી રહેલા બેંક ફ્રોડ અને ભ્રષ્ટાચાર રોકવા આ કાર્યક્રમ યોજાયો હતો. તે ઉપરાંત સપ્તાહની ઉજવણી માટે નડિયાદથી 148 કિલોમીટરની બાઇક રેલી પણ કરવામાં આવી હતી. નડિયાદથી ઉત્તરસંડા સુધીની વોકેથોન 7 કિલોમીટરનું અંતર કાપીને શરૂ થઈ હતી. સાથે શહેરની તુલનાએ ગ્રામ્ય વિસ્તારોમાં થતા બેંક ફ્રોડ તેમજ બેંકોમાં નાની મોટી લોન બાબતે થતો ભ્રષ્ટાચાર રોકવા સૌ કોઈને જાગૃત થવા અપીલ કરવામાં આવી હતી. ભાવનગરના ક્રિકેટ રસિક વેપારીએ સોના ચાંદીની વર્લ્ડ કપ ટ્રોફી બનાવી. હાલ ભારતમાં વન ડે વર્લ્ડ કપ ચાલી રહ્યું છે ત્યારે ભાવનગરના ક્રિકેટ રસિક વેપારીએ સોના ચાંદીની ટ્રોફી બનાવી. 35 વર્ષીય જય સોની નામના વેપારીએ વર્લ્ડ કપની ટ્રોફી બનાવી છે. 11 ગ્રામ ચાંદીનો ઉપયોગ કર્યો છે અને આ ઉપરાંત સોનાનું કોટિંગ કરી 3 ઇંચની ટ્રોફી બનાવી છે. આ ટ્રોફી તૈયાર કરતા 12 દિવસ લાગ્યા છે. આ અગાઉ પણ વેપારીએ અનેક ટ્રોફી બનાવી હતી. વેપારીની ઈચ્છા છે કે તે આ ટ્રોફી વિરાટ કોહલીને આપે. હાલ આ ટ્રોફીને લઈને ભાવનગરના બજારમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. આપણો ગુજરાતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.